जय भीम, हूँ गरियल कौशिक कुमार। आज रोज अमे ठक्कर बापा कॉलोनी थी सेवा सदन प्रांत साहेब अने जवाबदार अधिकारियों ने आवेदन पत्र आपवा माटे समग्र समाज हाजर छे। हवे हाजर थवानुं कारण मध्य प्रदेश हाथरसनी अंदर जे गैंगरेप थयो ई अहीं दयनीय बाबत ए छे, विचारणीय बाबत ए हती के बे पुरुषोय जो आसबाजुमां लड़े तो आटली भयंकर मारपीट ना थाय। आ दीकरीना कमरना मणका भागी नाख्या, हाथ पग भागी नाख्या छे, एना पाछळना गर्दनना भागमां पण मणका तूटी गया, जीभ कापी नाखवामां आवी। तो अहीं प्रशासननी अंदर अमे जे जाणकारी मळी अमने एमां स्वयं बाबा साहेबना परपौत्र राजरत्न आंबेडकर एफआईआर जोईने आया, एमां चार ज सेंटेन्स छे। छोकरी, एनो भाई, एनी मम्मी ने एनुं कुटुंब, आरोपी बहु ज महद अंशे बची जाय एवी परिस्थिति, तो एने लईने अमारे आवेदन पत्र आपवा माटे आवुं पड्युं छे। आ वाल्मीकि समाजनी दीकरी नहीं, आ समग्र समाजनी दीकरी कहेवाय। अमारुं कहेवानुं एम के आखा देशने जागवुं पड़शे। दीकरी वाल्मीकिनी होय के सुवर्ण समाजनी होय, दीकरी आखा देशनी दीकरी ज कहेवाय। तो हवे जागी जाओ अने आ जे कई कार्यक्रमो थई रह्या एमां तमाम पब्लिक साथ सहकार आपे अने प्रशासनने અહીંયા કને મજબૂર કરે કે આ હત્યારાઓને છેલ્લામાં છેલ્લા ફાંસીની સજા સિવાય છોડવામાં ન આવે। આ અમારું મુખ્ય આવેદન હતું। ત્યારબાદ અજવાળું એ કરવાનું કે હજી આ કેસ પૂરો નહીં થયો, ત્યાં બાજુમાં 500 કિલોમીટર બીજો એક બળાત્કારનો કેસ બન્યો, ત્યારબાદ અહીંયા કને આગ્રાની અંદર એક કેસ બન્યો। અહીંયા તો જો કે હાલ એસપી ડીએસપી સસ્પેન્ડ થયા, હાથરસની અંદર એસપી ડીએસપી સસ્પેન્ડ થયા, પણ અહીંયાના ડીએમ જે આખો પ્રોગ્રામ ઊભો કરવામાં મેન મુખ્ય વ્યક્તિ હોય એ હજી એમને એમ અકબંધ બેઠા। તો અમે વિરમગામ વાલ્મીકી સમાજ એવી માંગણી કરીએ કે ત્યાંના ડીએમ પણ તત્કાલ ધોરણે સસ્પેન્ડ થાય, કારણ કે આ આખે આખી ઘટનાક્રમ પાછળ જવાબદાર વ્યક્તિ એ હોય। દીકરી જે રીતે મૃત્યુ થયું એ બરાબર ના ગણાય, પણ મુખ્ય મુદ્દો એ હતો કે રાતોરાત એનો અંતિમ સંસ્કાર કેમ કરવામાં આવ્યો, એવી શું તકલીફ હતી કે અને રાતોરાત આટલા બધા ઢાંક પીછોડા કરવા પડે, કેમ વાલ્મીકી સમાજની દીકરી છે એટલે। તો અમે બસ એટલી જ આશા રાખીએ, હું વધારે વાત નહીં કરું, કે આ કેસની અંદર આ દીકરીને પૂરો ન્યાય મળે, હત્યારાઓને ફાંસી મળે। આ જ નહીં, આ પહેલી છેલ્લી ઘટના નહીં, આ ઘટના સમાજમાં હજી ઘટશે, દીકરી ગમે એ સમાજની હોઈ શકે। તો અમે પોલીસ પ્રશાસન અને સરકારશ્રી જોડે માંગ કરીએ કે આવા જઘન્ય અપરાધ કરનારાઓને છેલ્લામાં છેલ્લી ફાંસીની સજા આપે। હું મારી વાણીને વિરામ આપીશ। જય ભીમ, નમો બુદ્ધાય।